स्वरूप त्रिभुवन मां बैठा, त्रिभुवन मां बैठा। दया थकी त्रिवेणी त्रिवेणी मां, ओम जय जय हो मां जगदम्बे, ज्योति चतुरा रूप महालक्ष्मी माता, पंचऋषि पंचम गुण सगड़ा, पंचम गुण सगड़ा, पंच तत्व क्या सोहिए पंचे तत्व मां, जयो जयो मां जगदम्बे, षष्ठी तू नारायणी महिषासुर मार्यो, महिषासुर मार्यो, नर नारी ने रूपे प्या प्या सगले मां, जयो जयो मां जगदम्बे, सप्तम सप्त पताल सावित्री संध्या, सावित्री संध्या, गौ गंगा गायत्री गौरी गिरजा मां, ओम जयो जयो मां जगदम्बे, अष्टमी अष्टभुजा मां आई आनंदा, आई आनंदा, सुर नर मुनि वर चंड्या देव दैत्यो मां, ओम जयो जयो मां जगदम्बे, नव में नव कुल नाग सेवे नव दुर्गा, सेवे नव दुर्गा, नवरात्रि ना पूजन शिवरात्रि ना अर्चन की दा हर ब्रह्मा, ओम जयो जयो मां जगदम्बे, दशमी दश अवतार जय विजया दशमी, मां जय विजया दशमी, रामी राम रमाया रावण रोलो मां, ओम जयो जयो मां जगदम्बे, एकादशी अग्यारस कात्यायनी कामा, कात्यायनी कामा, काम दुर्गा काली का श्यामा ने रामा, ओम जयो जयो मां जगदम्बे, पार से बाल रूप बहुचरी अम्बा, बहुचर अम्बा सतावन सोले तिथि भावे, सोले तिथि भावे, संवत सोले प्रगटा देवाने तीरे, ओम जयो जयो मां जगदम्बे, रूपावती नगरी आई रूपावती नगरी, रूपावती नगरी, सोल सहस्त्रता सहिए क्षमा करो गौरी, शक्ति नी आरती दे भावे गाशे, आजे भावे गाशे, गणेश शिवानंद स्वामी सुख संपत्ति का।
હું તો એટલું સમજું કે ભગવાન ભેરો છે. આ એ ભેરો નહીં, છે જ નહીં. એ તો કુવામાં વાયતા વાળા આવે ને. ભગવાન જેવો ભગવાન આવે ને તો છોડું નહીં. ભગવાન કરે ને તારા દીકરા ને 16 વર્ષ તો કરે, પોતે પેઢી તારે ને લક્ષ્મી નો તારા ઘરમાં વાસ થાય. પણ બેટા કોઈ પાર નથી, તારો ઉંમર તો જઈ હૈયો ભરાઈ જાય છે. ચાલો બા હું જાઉં છું. બેસ તો ખરી, આપણા તારી ભાભી આવશે. આ બીજા ચાલે જોવા તો દે. મામાનું ઘર કે એટલે દીવો ભળે એટલે. બોલે મામાનું ઘર કે છે? અલ્યા દીવો ભળે છે ક્યાં? તારા લગન ને 10 વર્ષ થયા પણ કુલા દીવાની આશા જ નહીં. બોલા ધંધા કર્યા, સાધુ સંતો ને રીધ્યા, પણ સૌએ કહી દીધું કે બહુ ને છોકરું ખાશે નહીં. એ વાંજી ના શું કરતો થાય ને, એટલા માટે તો તારી સુવાવડ ન કરી. લાવ લાવ બાણિયા ને લાવ, તેના લખે ઉતારો લાવ. જો તો માણસ બાણિયા કેવા સુકાઈ ગયો. આ રેવાડી નું નામ લીધું નથી ને બિચારો સુકાઈ ને અડધો થઈ ગયો મારો બાણિયો તો. તમારી વાત ન કાઢો, એટલે તમારો ગોઠવેલો વિચાર ન કર્યા. અમે રેવાડી પડ્યું એવું મટતું એવું બોલો. હવે હું કોણ? મારે બહુ ગયેલા વંશ માટે લોક કોણ મળી નથી પીટતું. અને મૂડીનું વ્યાજ કોને વાલું ના હોય? એ બેટા તમે બરાબર વિચારી જાય દેવો, નહીં તો ની વાંધણી જોશે ને તો છોકરો ન જાય જશે ક્યાંય. જા રે જા. આપણા કરવટ ફૂટેલા નહીં તો આવી વાંધણી બહુ માથે ખોરા. ભાઈ બીજા લગ્ન કરી લે ને તો ઠંડાઈ શકે. બહેરાનો અવતાર તો બફટ છે, હલકું કોઈ હવાલદારું પુરુષ તો કોઈ વાહન જોતો કે કરતું જ નથી. બીજા લગ્ન થી પણ દીકરો નહીં થાય તો બીજી ને બદનામ કરશો. પણ તે કોણ વખાણે પત્ની માં? કહેવાનું પણ નથી. હવે આ મેળા નથી સંભળાતો, આ દુઃખ નથી સેવાતું. તમારી બા તમારી બેન માને છે કે આનો ઉપાય નથી સાંભળો. મારે ઉપાય એકાના હાલ હવે રૂંઢાટાણું થઈ ગયું. હવે રાખ ને વાંઢા ને રંઢાટાણું કેવું કેમ? અરે તમને દીઠા ને ત્યાંથી દરિયા તારા થયા છે, પેટલાની કોણ ચિંતા કરે? હવે મેલ મેલ એ તો હવનું કામ હવ કરે. હાઈલ હવે બે બટકા ભરી લે. કોને? તને. હવે હાઈલ હાઈલ. અરે મારા મારા ઢાંઢાઓ, શું રૂડી છે તમારી જોડી? કેવાય ભલે ઢાંઢા પણ શું તમારો રૂવાબ છે. અરે બાયડા કે છોકરા, હે પણ એ મહિના થી જરાય ઓછા ઉતરે નહી. અરે છોકરા ઈ છોકરા છોડ્યું ઈ છોડ્યું. ઓ ભીખા કાકા, આ તમારી મનચી માલગાડી આવી. અરે સિંગલ પાડો, ભાતુ સાથે લાવી. કાના નસીબ નો ભારે જોરું કો ભાઈ, ઓલી કાના ની વાસળીએ જેમ રાધા ને ઘેલી કરી એમ તારી પીપુડી એ હું ઘેલો થયો છું. એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, છ 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
છોકરી ની જણ નારી એ છોકરો ના જણ્યો રે લોલ છો છોકરી ની જણ નારી એ છોકરો ના જણ્યો રે લોલ અરર મારી રોટલી ની વણ નારી એ રોટલો ના ઘડ્યો રે લોલ છો છો છોકરી ની જણ નારી એ છોકરો ના જણ્યો રે લોલ મારી મારી તમે મારી સગી નડદલડી ના ડબ્બાની આ રેલગાડી ક્યાંથી મારે આગણીએ ટકી 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 અટકી ગઈ હા છો ડબ્બાની આ રેલગાડી ક્યાંથી મારે આગણીએ અટકી ગઈ બોલો રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન આ ભિખારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન આ ભિખારામ 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 ભજમંચી તું ભિખારામ 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 તારા નસીબમાં ક્યાંથી આ ભિખારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન આ ભિખારામ ભજન માં ભૂલે પડી મારા ભાઈ આજ મારી નોટી થવાની તે થઈ ભજન માં ભૂલે પડી મારા ભાઈ આજ મારી નોટી થવાની તે થઈ અરે ર ભૂલ્યો ભગત છતા ભગતાણી એ ચોટીઓ ના ખણ્યો રે લોલ બોલ શ્યામર રામચંદ્ર કી જય ના બોલે તે રે એક લમણા માં લે મારે તે આગણે ભૂવા ધૂણાવજો મારે તે આગણે ભૂવા ધૂણાવજો પિયો ધૂણવાની વાતડી ખોટી આમ તો રાખો ઉજાગર કર્મી ને હીરા જડે ને અકર્મી ને પાણા તારા નસીબ ના પડ્યા માં અરે પડે પંદર શે કાણા નસીબ ના કાણા પુરાવ મારી ભાઈ બીજું ભૈરું કરાવ છટ દઈ નસીબ ના કાણા પુરાવ કાણા પુરાવ અલી કાણા પુરાવ હાય નસીબ ના કાણા પુરાવ મારી ભાઈ બીજું ભૈરું કરાવ છટ દઈ કરાવ 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 છટ દો કે ભૂંડા તે તો આબળા એકડા ખૂટ્યા ચાર પાંચ ત્રણ બે એક
61 62 63 64 ભૂંડા તે તો આગળો એ ખડો ખૂટો કે મારા ખડી ના બણ્યો રે લો મને માતાજી એ કીધું કે ભીખલા તારે ત્યાં દીકરો આવશે. હે માતાજી એ બીજું શું કીધું બેટા? મને કીધું દહી ની જોડે તું લગ્ન કરીશ ને તો જ દીકરો આવશે. ને કીધું તારી બાને આપ 125 ફોરી ને શ્રીફળ ને જઈને આપણે દહીની માને ને કરે પાકું ને રમાડે દીકરાને. મારા રોયા તને સપના હાચા નથી આવતા? આ ઘરમાં છ છ છોકરીઓ છે, બિચારી વહુ માથે બેઠી છે, તોય તને લગ્ન કરવાનો કોડ જાગે છે? કાબા કોડકાર આવે પછી મુખવાસનું મન ના થાય. મૂગો માર મૂગો, છ છોડીઓનો બાપ થયો તોય હજી તને સંતોષ નથી? તમારા બાપાની ચોથી વાર ની હતી કે નહીં? હું ના આવ્યો હોત એ તો આગલી ત્રણ ની જેમ તાળી મારો બાપો પાંચમી ન કરત. એ બા અમે તારી લાજ રાખી એમ તું મારી લાજ નહી રાખે. દીકરો જ આવશે એની ખાતરી શું? ખાતરી ની વાત કરે છે? કરતા જાળ કરોળીઓ એમાં સાતમી વાર જાળ નથી થતી. છોડ્યું છે ને હાથમાં છોકરો જ આવશે. આમ તો સપનું આવ્યું છે ને ભીખલા, અને સાચે સપનું આવ્યું છે ને? કઈ ઠીક છે, પણ પેલા ભુવાને પૂછી છો. કોને? માના ભુવાને. નાખી દીધા જેવી વાત ના કર, યાને વાત નાખ ને. જો માતાજી નો ભુવો હા પાડશે ને તો જ જમના ગોરાણી ને ત્યાં જેનું ડાય ની વાત નાખીશ. હો ને યાને વાત નાખ ને. પણ પેલા ભુવો કઉં છું કઉં છું પંચ છે લાંબો અને તમે નાર છો પદમડી, રસ્તામાં એકલા અટવાઈ જશો. ભીખા સમજુ છું તારો ઈરાદો, મારા માર્ગમાં વચ્ચે ના આવ. હું ક્યાં તમારા માર્ગની વચ્ચે આવું છું? હું તો તમારા હાથમાં રહેલી રેખાઓની વચ્ચે આવું છું. એટલે? એટલે આ તમારા હાથની જે રેખાઓ છે એ હું છું. હલ્યા ભીખલા, તને વળી હાથનું જ્ઞાન કેદી આવ્યું? સાચું કહું માતાજી મને જે દાડે સપના માં આવ્યા ને તે દાડાથી. માતાજી? હા માતાજી એ મને સપના માં આવીને કીધું કે તારા લગ્ન પદ્મા ની હારે થશે અને તારે ત્યાં છોકરો આવશે. મારી માં છે ને એ ભુવાન પૂછવા માટે જાય છે. હવે જો તું હા પાડતી હોય ને તો ભુવો ડઈ ને બદલે તારું નામ લે અને 125 કોરી અને શ્રીફળ તારા બાપા લે આપે અને પછી આપણા વેલા લાવડી દીપુરી. ભુવો ભુવાએ તો એક વાર મારા લગ્ન સોમા સાથે થશે એમ કહ્યું હતું. અરે પણ સોમો નાસ્તિકો એમાં ભુવો શું કરે? હે આપણે બે રાજી હોઈએ તો. અરે વિયા બીબી રાજી તો જાખ મારે કાજી. ના લાયક, મને એકલી સમજીને હાથ ચાલવા નીકળ્યો છે? પણ હું એકલી નથી, મારી સાથે છે ઉપર વાળો. છતી વહુ એ પારકી પર શરમા તો નથી? મને શી ખબર કે ઉપર વાળો આ હશે. પ્લાસ્ટિક લોકો નું હાથ દુઃખ, દેવી ને માને નહીં અને માનવા દે નહીં. ઓ ખીર ખાવીએ નહીં અને ખાવા દેવીએ નહીં. પીપોળી વગાડીએ નહીં, પીપોળી વગાડવા દેવીએ નહીં. મો સંભા ભીખા. ઓહ
પણ તારા જેવી છું, ગરીબની દીકરી. ભગવાને જયારે સુખ વેચ્યું હશે ત્યારે રહી ગઈ હશે એક સ્ત્રી. એમ તો મુસીબત, દુઃખ, ટીકા, નિંદા જેવા શબ્દો નારી જાત માટે ન હોય. માં, આવી કસોટી શું મારા નસીબ લખતી વખતે વિધાતાની સાઈ ખૂટી ગઈ હશે કે મારા કર્મનો કાગળ કોરો જ રહી ગયો? ભલે આપે જ આઘાત, વરસાવે જ વજ્રપાત, દીધે જ દુઃખ, પણ વિધિ હું નહીં રડું, અંતે તું જ રડીશ. કહું છું ક્યાં ગઈ? જમવાનું થયું? મારી બજર લાવી. કહું છું ક્યાં મરી ગઈ? બા, હું અહીં છું. ઓહો, આને તો હજી ગાયને નથી દોઈ. કહું છું વાછડા સામે શું જોયા કરસ? પણ એ દિવસ જોવા મારી માટે મેં શું નથી કર્યું. તે મારા પર ઉપકાર કરે તમે. અને જો કહું છું વાળું કરી પાણી ભરી લાવી ને પછી પથારી કરી રાખજે, સમજી? હા, અને હા, પછી મારા પગ દાબજે અને પાછા સવારે વેલા ઉઠજો. શું માથાની બહુ મળી છે શાંતા? એ શાંતા શું છે ગોમતી? શાંતા, મારી જોડે આવવું છે. ક્યાં? ભુવા કને. ભુવા કને? હા, મારા ભીખા ના બીજા લગન પૂછવા માટે. તારે સોમવા માટે પૂછવું હોય તો હાલ. હા, તે હાલ ને બેન. બા, હું પણ આવું. એ હાલો ક્લિમ ચામુંડાય વિચ્ચે જય માં કાળી, જય ભદ્રકાળી. હમ, હમે કોણ? માના ભુવા, અમારું કામ માનો હુકમ સુણવાનું અને ધૂણવાનું. પણ તારે શેનો ધૂણા? એ ભુવા, આને મારી માં આવે ને એટલે તારે માથું ધૂણાવાનું અને આ કરવાની. ન બને, ન બને, ખોટું ન કહેવાય. અમે તો ધૂણવાના અને માનો હુકમ સુણવાના. ખોટું કરીએ માં પસમ કરી નાખે. તો પછી બીજો કોક જોગ તો તારી પસમ એના શરીરે ચોળશે. તને શું વાંધો છે? એટલે આ ભુવાનો ક્યાં ટોટો છે? ભગવાન પણ પ્રાર્થના કરે ને બાધા રાખેનું સાંભળે છે. તો પછી તને શું પેટમાં દુખે? આલે, આ નો લેવાય, નો લેવાય. ક્યાં તો એમને કામ કરી આપો. આવું બોલનારો કળિયુગ માં તું છેલ્લો જ છે. અરે લીધા વગર કોઈ કામ કરે જ નહીં, અને લઈને કામ કરશે એની ખાતરી છે. હે, મારી બાવે અને તને પૂછે કે છોકરો ક્યારે થશે તો તારે કહેવાનું કે બીજી વાર લગ્ન કરે ત્યારે. અને મારી બા તને પૂછે કે લગ્ન કોની હારે થશે તો તારે કહેવાનું કે ડૈરી હારે. સમજો? કોલે મારી મા આવી લાગે છે. અરે કોને લઈ આવી? મને હંતા હારે. અને હંતારું એને નહીં મને. ભુવા ભાઈ, ધૂણો, થોડા સવાલ પૂછવા છે. ધૂણીયા પૂછો. મારા ભીખાને ત્યાં દીકરો નથી. દીકરો ન હોય તો બીજા લગન. એનો એવો હુકમ છે કે એવું કહે છે. કોનો હુકમ? ચંદે જય મહાકાળી. મારો દીકરો બીજા લગન કરે તો છોકરો થશે જેવી માની ઈચ્છા. ભુવા ભાઈ, મારા ભીખાએ કોને પરણવું જોઈએ? બહુ ડાહ્યા તો જોયું શાંતાબેન, ડાહીનું જ નામ. રેવા, તે સાંભળ્યું? હા, સોમો અને ભીખો બીજું લગ્ન કરે તો ઘરે દીકરો આવતા છે. પણ ડાહી પરણવા રાજી થશે? હા, ડાહીને દીકરો થશે. હા, સોમો પરણવા રાજી થશે. હા, બીજી વારો ખોડો ભરાશે. હા, તમે સાંભળેલું બોલે છો ને? હા, શીખવાડેલું. શીખવાડેલું? માતાનો હુકમ છે. જાઓ માતાઓ. ભલે. ક્યાં ગયા તમે? ભુવા પાસે. પૂછ રેવા ને કે ભુવા શું કહ્યું તે. જો બા, તું તો જાણે છે કે હું જતિંગમાં માનતો નથી. પણ બોલ, તારી માતાના આશીષ નો વેપાર કરતા એ ભુવાએ શું કહ્યું? કેમ બોલતી નથી? હું કહું, ભુવાએ ધૂણી ને માતાનો આદેશ સંભળાવ્યો કે સોમાભાઈ બીજા લગ્ન કરે તો જ દીકરો આવે. અરે બા, બીજાના તેલે દીવો બાળીને અજવાને શું કરવું છે? રેવાથી ભલે વંશ ન રહેતો હોય, મારે ત્રણ ભાવ નથી બગાડવા. રેવા, ખબરદાર છે જો માતાના મંદિરે કે ભવાના થાનકે ગઈ છે તો. સમજી? આમ માતાજીના આદેશને ધમકારી બહાર ચાલ્યા જાઓ તો માતાજીનું અપમાન થાય. થોભો ને. હું જિંદગીમાં થોભતો જ આવ્યો છું રેવા, તારે માટે.
અને રેવા સિવાય કઈ દેખાતો જ નથી રે. હકીકત છે તે રેવા છે અને હવા બાજકાતી અંધશ્રદ્ધાની પૂછડી છે. કોને ખબર મારા સોમા પર તે શું જાદુ કર્યું છે? બા હું શું કરું? કેમ જમના ઘોડાની કઈ તે સાંભળ્યું નહીં? અલી તને સમાન હોય તો કઉ છું જઈને કુવો પૂર અને જો હવે સીધે સીધી નહીં ગાંઠે ને તો રોટલામાં ઝેર દઈ દઈશ તને નહીં મારા સોમાને. અને પછી તું અગોવાઈ કે દીકરા તો જણા નહીં પણ સાસુના દીકરાને મારી નાખ્યો અને તારે જો સોમાને જીવતો જોવો હોય ને તો કઉ છું તારું મોં કાળું કર અને સતીઓ પર ચાર ચિતાય. જમના ગોરાણી, ઓ જમના ગોરાણી, આવો આવો. જમના ગોરાણી લ્યો આ શ્રીફળ ને સવા ચોકોરી. શું ભીખરાને ત્યાં દીકરો આવ્યો? ના ના, આ તો વેવીશાળાના છે. હે, માગુ લઈને આવી છું, તમારે ના નથી પાડવાની. આવું મારે મારા માટે માગુ? તારા માટે નહીં, તારી છોડી ડાહી માટે મારા ભીખલાનું માગુ નાખું છું. ગોમતી, ડાહીને તમારે પૂછવું પડે તો આમ અધર માગુ કરે? અધર નથી કરતી, હું બુવાને પૂછીને જ આવું છું. માતાજીનો હુકમ છે કે ડાહી હારે ભીખલાનું લગ્ન થશે તો રાજ કરશે રાજ. હવે બીજવણને પરમ એવી હું દોડડાઈ નથી, એ ભીખાલાલ તમારા કાકા જેવા છે. હવે મૂંગી માર, સાસુની આમન્યા તો રાખ. અને ભુવાનું કેવું છે કે સોમલો પણ જો રેવાને છોડીને બીજી હારે લગ્ન કરશે તો માં એને દીકરો દેશે દીકરો અને તું રાજ કરશે રાજ. તમે મારી વાત માનતા કેમ નથી? તારી વાત હું ના માનું? બોલ રેવા, શું વાત છે? તમે બીજા લગ્ન કેમ નથી કરતા? રેવા, તું મારાથી નારાજ છે? મારી મમતા કે લાગણીમાં તને કઈ ઉણપ લાગી? ના, પણ માના ભુવા એમ કહ્યું છે કે નથી સાંભળવી અંધશ્રદ્ધાની વાત. પંચના મોહમાં રવિયાની રાણીને રઝળતી મૂકવામાં હું નથી માનતો. આ સ્વર્ગમાંથી કઈ આશાએ પીછી અટકાવ? મને શ્રદ્ધા છે કે માતાજી તમારો વંશ વેલો. જો રેવા, તારી માતાજીને જેને કહેજે કે સોમાને સંતાન નહીં પણ સ્નેહ જોઈએ છે અને તે પણ રેવાનો. તમે મારી વાત તો. જો રેવા, હવે પછી અંબા માની કે મારી માની વાત કરતી નહીં, ભલે આ ખાનદાન નિર્વંશ જાય. સમજી? બોલવા ઉપર ધ્યાન ન દેતી. માં, જો તમારો પ્રકોપ થશે તો આખું ઘર ખેદાન મેદાન થઈ જશે. આ બધાનું મૂળ હું છું. માં, હું શું કરું? આનો એક જ રસ્તો છે. જગદંબે, માનું છું કે આપઘાત કરનાર તારો કોપ ભોરે છે, પણ જો હું જીવતી હોઈશ તો સોમો બીજું લગ્ન નહીં કરે. માં, ભુવા મારફત તે કરેલી ઈચ્છાનો અનાદર કેમ થાય? તારો કોપ ભોરો તો કોપ સોમાના ઘર પર ઉતરે. માં, મને તારા ખોળામાં સમાવી લેજે, આશીર્વાદ આપજે. જય જગદંબે.
देवा 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 तमे देवा ते शू करू रे आ शू करू रेवा तो बीजू शू करू देवा तर जे करू हो ते कर पण मने आम एकलो छोड़ी ने चाली न जा तारा वगर हूं जीव तो मरदू बनी जाइश देवा तने मारा माटे मान के ममता छे खरा देवा पगल ले कि हवे हूं पगल कदी नहीं भरे वचन तने मने एक वचन आपो ले मारू वचन छे तो लो मारू वचन तुम फरी कदी आऊ पगलू नहीं भरो कि मरवानो विचार सुधा नहीं करो बस हवे मारू वचन बोल देवा बोल मारे शू करवानू छे बीजा लगन शोधी राख्यु छे अनामते वहु हूँ तो जानती हती के तू ज काक बारक काढीश रेवा पण तू माने छे ने કે આ બધું શક્તિ માની ઈચ્છાથી જ થાય છે ભલું થજો ગોમતી બેનનું કે એમના ભીખાભાઈ જોડે ભુવા પાસે આપનું પણ પૂછાવ્યું હા છે માં ગબ્બરવાળી ડાઈ આ દુનિયામાં ગુલાલને ઘેરું કરનારા ઘણા પડ્યા છે એટલે કાના આ તો શું બોલ્યો એટલે એમ કહું છું કે દૂધપાકમાં કરછા ઘણા હોય છે હવે રેવા દે આવજો ભીખ લો ભલે ને ભીખ માંગે એની જોડી તો ખાલી જ રહેવાની છે આપણે તો પડી જશું અરે મારા મનના મોરલા હું તો તારી ઢેલ છું તું ગમત અને હું ગેલ છું હું પહેલ છું તારે શરમાવું જોઈએ આમ પાડકા અરે પ્રેમ લીલા કરતા અરે શરમાવું તો તારે જોઈએ અમારી પાછળ પાછળ આવતા અને આવજો તા લ્યો હા બોલો ચોર સપાઈને કહે છે કે તમારથી અમને પકડાય નહીં નહી તું તમારી ઘરવાળી થવાની તારી આરે મારા લગન થવાના પણ આ શું કરી રહી છે ના ભક્તની આરે બાપાનો વારસ ડાઈ મારી હતી છે અને રહેશે પણ છે પણ મને જ એકી ગરીબડી ગાય નથી કે એની માં દોરે ત્યાં જાય અને અલા એ તું ભગત કોને કે ત્યારે શું ભાઈલો કહું ડાઈ ઠોકી દેને દે ક્યાં ચાપટ ઇલ્યા કાના જોયા હું કરે છે અજમાવી દે બેચાર હાથ અહીંયા કુછ હા આવે મારો માર આવે કુછ કે તને આવે કુછ કે મારે આ તો ગણી ગણી ને વ્યાસ સાથે તારી પીપુડી ના વગાડી નાખું તો મારું નામ ભીખલો ભરાડી નહીં આ કાનો હોય કે એક પાત્ર હેડ આપણે જોડ આખસે બી જગ જોડાઈ જઈએ અરે હટ બાકી નહીં પૂછું તારો હાથ છે કંકુ 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 નહી પણ નહી વાયો તારી પીપોળી વગાડી નાખું નહી તો વાત રેવા ગૌરી કેમ આવું પડ્યું છે પડ્યા ઉપર પાટું મારવા કે અદેખાઈ ની આગમાં બાળવા આવી છો બીજાની ઝોપડી તોડી ફોડી ને પોતાનો મહેલ બનાવી તું મહેલ અરે મારો મહેલ તો પાનાનો રેતીના ઢગમાંથી બનાવેલો મહેલ કેટલો ટકે ગુસ્સો ગળી જા સોમાની વાત કરવા આવી છું જે વાર્તા પૂરી થઈ ગઈ છે તે ફરી ફરી સાંભળવાથી વાર્તા બદલાતી નથી
પણ વાર્તા ફરી ફરી વાંચવાથી વાર્તા મગજમાં ઉતરી જાય છે. ઉખાણાની રમત હું કદી રમતી નથી. ઉખાણું નાખવા નથી આવી, હું તો આવી છું ખોટા દાખલાનો તાળો મેળવવા. સંજોગ વશાત સોમા સાથે તારા લગ્ન ન થયા અને મને પરણ્યા, અને હવે હું જ સામે ચાલીને સોમાનું માંગું લઈને આવી છું. રેવા, છૂટેલા તીર, બોલેલા વચન અને માનેલા ભરતાર પાછા નથી વળતા. વળે છે મા અંબાના પ્રતાપે. આવો મોટો ત્યાગ કરવાનો વૈરાગ ક્યાંથી આવ્યો? હું પાગલી માન બની શકી એટલે માના ભુવાએ કહ્યું કે માતાના ભુવાએ મને પણ કહ્યું હતું કે તારા લગ્ન સોમા સાથે થશે. સાચો પડ્યો ને માનો હુકમ? ભુવાએ કહ્યું કે સોમો બીજું લગ્ન કરે તો જ સંતાન સુખ મળે. પણ એ ઘરમાં ધજા તો તારી ફરકે છે, એટલે તું મને છોકરા જણવા જ લઈ જાય છે ત્યાં. અદમા, સોમો મને પરણી ગયો છતાં તું બીજે ના પરણી અને પરણવાની ના પાડે છે. એક મ્યાનમાં બે તલવાર રહી કરી સાંભળી છે? મારો ખોળો પાથરું છું, મને ખાલી હાથે પાછી ના કાઢ. એક શરતે. બોલ બોલ પદ્મા, મને બધી જ શરત મંજૂર છે. જે વખતે હું ઉંમરમાં પગ મૂકું એ જ વખતે તારે આંગણું છોડી જવું, ચાંદો અને સૂરજ સાથેના ચમકે આકાશમાં. બોલ, છે મંજૂર? મંજૂર છે. મારા માટેની લાગણી ઉપર રેવાએ પાણી ફેરવી નાખ્યું હોય એમ લાગે છે. તારી લાગણીમાં હતી માત્ર ઝંખના, એની મમતામાં છે ત્યાગ. તું જોતી હતી માત્ર તારો સુખ, એણે જોયું બધાનો સુખ. હા, એટલે રેવાએ તમારા ઉપર જાદુ કે દોરા ધાગા કર્યા લાગે છે. ના, એણે તો બતાવ્યું છે પ્રેમનું શુદ્ધ સ્વરૂપ. પદ્મા, સ્નેહ પછીના લગ્નમાં શું છે તે નથી જાણતો, પણ પરણ્યા પછીના પ્રેમની પવિત્રતા તો ગંગાજળને પણ આંબે તેવી. તમે મને પરણ્યા છો એ ભૂલી ના જાઓ. રેવાની જ વાત કરવાના છો આખી રાત? પદ્મા, હું વાસ્તવિકતાને ભૂલું તેવું નથી. તારી સાથે આખી રાત નહીં,
હવે તો આખી જિંદગી વાત કરવાની છે. સોમા, એ જિંદગી જેની હું આખો આખો રાહ જોઈને બેઠી હતી. પ્રિય, આપણી પ્રીત તો જન્મ જન્મ ની હશે, એટલે જ વિધાતાએ આપણને ફરી ફરી મેળવ્યા ને. વિધાતા, વિધાતા જેવું કઈ નથી. હું તો એટલું સમજું કે આ બધું રહેવાના જ કારણે. આટલું બધું લાગતું તો રહેવા માટે તું મને પડે શું કામ? રહેવા માટે લાગણી હતી તેથી, એનો આગ્રહ હતો તેથી, એની ઈચ્છા હતી તેથી. ચાલ રસ્તું આજે. વચન કાજ પિયુ છોડિયા પ્રીત કારણ ધરવાસ નણે ઝરમર વાદળી ને હૈયે ભર્યો લા પિયુ પોઢા સહેજમાં ધણ નિરખી રાજી થા જાતા મન માને નહીં એનો ઉંબરે અટકે પાર એનો ઉંબરે અટકે પાર સામે આખો ખોલો જુઓ બેન, વાગ્યું તો નથી ને?
અત્યારે તું એકલી ક્યાં જાય છે? માં લઈ જાય ત્યાં. તારા મા બાપ? ભગવાનને વાલા થઈ ગયા. ભાઈ બાંડુ? ભગવાને આપ્યા જ નથી. તારા વર કોણ? વરે તેજી દીધી છે. સાસરી એકાડી મૂકી છે. ચાલ જવા દે, તને દુઃખ થાય એવું નહીં પૂછું. બસ તું દેખાય છે કોઈ તપસ્વીની સ્ત્રી જેવી. તું બીજાના ભલા માટે પોતાનો ત્યાગ કરી શકે એવી લાગે છે. મા અંબા તારા કોણ પૂરા કરશે, જરૂર પૂરા કરશે. ચાલ અમારી સાથે ચાલ, તને કઈ નહીં પૂછું. બસ તું અંબાજી જાય છે ને? આવ દીકરી, આવ અમારી સાથે. અમે નવ તીર્થની યાત્રા પૂરી કરીને છેલ્લે અંબાજી જવાના છીએ. માની તું સાચી ભક્ત લાગે છે. આવ દીકરી, આવ અમારી સાથે. રેવા અલી, ઓ રેવા, કહું છું ક્યાં ગઈ અત્યારે ફોરમાં? રેવા, ઓ રેવા, મારો પૂજાનો સામાન તૈયાર કર્યો કે નહીં? ઓ રેવા. બા શું છે, રેવાના નામની સવાસવાનો બૂમો પાડો છો તે? કહું છું કે આ મુઈ ગઈ ક્યાં અત્યારે ફોરમાં? મારો પૂજાનો સામાન. બા રેવા પોતાની ફરજ ભૂલેવી નથી. એણે પૂજાનો સામાન તૈયાર કર્યો છે. હું જઈને જો મંદિરમાં. શું છે બા? તમે પદ્મા સાથેના મા બાપે ગોઠવેલા વેવિશાળ ભોગ કરી મને અપનાવી અને મારા પ્રત્યે અથાગ મમતા દાખવી, પણ કમનસીબે તમારે ત્યાં મારાથી ખોડિયું ના બંધાયું. માતાજીના હુકમ અનુસાર હવે ઘરની સાચી લક્ષ્મી આવી ગઈ છે. એ તમારા કુળનો દીવો પ્રગટાવશે. હું મારું વચન નિભાવીશ, તમે તમારું નિભાવજો. હવે તો આપણે ત્યાં ઘોડ્યું બંધાશે ત્યારે જ હું પાછી આવીશ. ત્યાં સુધી તમારા ઘોડાના સુખ અને વૈભવ માટે, પદ્માના સૌભાગ્ય માટે સતત માને પ્રાર્થના કરતી રહીશ. તમે મારી શોધ કે ચિંતા કરતા નહીં, તમે મારી પ્રયત્ન સોગન છે. પદ્માની શુભેચ્છા. ભારે પ્રણામ. જ્યાં છોડી અંદરથી પાણી લઈ આવો. તમારા માથામાં ઘા? જો તો ખરી, નજરથી કાજુ કાપવાને બદલે હાથેથી ખોપરી પોળી નાખી છે. કોણે? ઓલી દોડ દઈલી એ. બતાવો એ ક્યાં છે? એને તમારી ખોપરી ફોડી, હું એની ફોડી નાખી. જાણે બહુ મોટી ડાયલી ના હોય તો. ઉભી રે, ઉભી રે. તું પાછી અડધી દહી રાહ જોઈ હોય તો ગામમાં તારા નામનો દજાગરો ચડાવીશ અને મારા નામનો દજાગરો ચડાવીશ. તમને ગામની બીક હોય તો ભલે, મને નથી. હું તો ડાઈને ધીબેડીશ જ. ડાઈને નહીં, તારે ધીબેડવાનું બાકી રહી જતું હોય ને, મને ધીબેડ. બસ મને ધીબેડ. તને ખબર છે, તને ખબર છે તારી સાસુ એ મારી માં. એને દહીની માને 125 કોરીને નાળિયેર આપી અમારા બેરા લાવલી પીપુડી વગાડી છે. પીપુડી? હવે વગાડ્યા વગાડ્યા તમને શરમ નથી આવતી? હવે લાજો લાજો, છ છ છોકરીના બાપ થયા તો પણ તમને આ ઉંમરે ઘોડે ચડવાના કોર જાગ્યા છે? ફટ છે તમને. અરે ભૂંડી, ફટ તો તને છે. રેવાએ સોમાને સામે ચાલીને પદમણી જેવી પદમા ગોતી આપી અને ગોરપાય ફેરા ફેરવી હતા. તારે રેવા પાસેથી દડો લેવો જોઈએ, દઈને મનાવી લેવી જોઈએ અને મારા નામની પીપોડી વગડાવી જોઈએ. ઓ ઓ મારે, ઓ ઓ ડાઈનો છડકો ને માતાવા વાયે છડકો. તમે આળસ મરડો છો ને મારું તો હૈયું મરડાઈ જાય છે. જાઓ, તમે પણ શું સવારના પોરમાં? અરે હું તો શું પદ્મા ગૌરી, તમારા અંગની અંગડાઈ જોવા બોલો, સૂરજ પણ આપમાં ઊંચે ચડ્યો છે. જો એવું બધું બોલવાના હો તો હું તો નથી ઉઠતી. જાઓ. અરે એમ તે કઈ ચાલે? અરે પદ્મા ગૌરી, હવે તે કઈ સુવાય? નળિયા પણ સોનાના થઈ ગયા. આ તો પ્રતાપ કો તમારા સાસુ નો, નહીં તો તમારે અત્યારે તો ઘમ બોલવા ઘમ ચાલતું હોત.
અન્નપૂર્ણા ચાલો બધા મેળામાં ચાલ દેવા ચાલ સુદેવી મારે તો ઓની પહેરવી છે શિવાવલી શનિ થાય છે ઓઢણી શનિ નથી આવતી જાઓ સુદેવી આમ જીત કરીશ તો માર પડશે ચાલ આગળ થા પહેરવા દો ને બિચારીને ઓરણીમાં કુમારિકા કેવી શોભ્યું છે ચાલ સુદેવી હું તને ઓરણી પહેરાવું આ તો મારી લટકી વાત છે ચાલ ચાલો રેવાબેન રેવાબેન કેટલા સારા છે હું તને ઓરણી પહેરાવીશ પછી જ આપણે મેળે જશું સુદેવીને રેવા માટે કેટલી બધી મમતા થઈ ગઈ છે અને રેવા જાણે આપણી બીજી દીકરી છે પછી તમે કઈ જાણ્યું રેવા માટે જાણી ગઈ છું સૌભાગ્યનો ચાંદલો એના કપાળે છે ખાનદાનના ખોરડાના સુખનું એક કોડિયું છે જે જાતે બળી બીજાને પ્રકાશ આપવા માંગે છે
લો પાન. લો ને હવે પાન માં શું ખાવું હતું? ચાલો હું ખવડાવું. બસ મેં તમને પાન આપ્યું હતું, આંગળી નહીં. તે આંગળી આપીને મેં પોચો પકડ્યો. ઘરબડીઓ કો રાવો ગરબે કેસરિયા મે લાવો રે વીર બેટા જામવાનો જઈએ પહેરા ચીર રે ચીર ઉપર ચુંદડી માં તાર લિયાની બાત રે. એ છોકરો આ શું કટકટ માંડી છે? જાઓ અત્યારે તેલપુરી આપો ને. ના કહીને રેવા માસી તો દર વખતે તેલપુરી આપતા હતા. જા પદ્મા તેલપુરી આપ. તમે વળી માતાજી માં માનતા ક્યારથી થયા? એમાં માનવાનો સવાલ નથી, વર્ષોથી આગળનો રિવાજ છે. રેવા પણ એમ જ કરતી હતી. રેવા જે કરતી હતી તે રિવાજ, અને હું કહું તું બીજા જ, તો પછી રિવાજ સાચવવા રેવાને સાચવી હતી ને? મને કાં બોલાવી? પદ્મા તમે મને સગી કરી છે છોકરાઓના સ્વાર્થ માટે, બાકી વાલી તો છે હજી રેવા. પદ્મા શરમાતી નથી આવું બોલતા? અરે શરમ તો તમને આવી જોઈએ. પદ્મા તારે તો રેવાનો આભાર માનવો જોઈએ કે તને તારું ભાવતું કરી આપ્યું અને ખોડી ગઈ મારા માથે. ખોડી ગઈ એટલે શું? તમારે માથે પડી છું? માથે પડી છું. જરાક તો થોડો બે જણા જો છોડીઓ તેલ લેવા જાઓ. મારું તમે અપમાન કરો છો. આ અપમાન સાંખી લેવાનું હું જરાય તૈયાર નથી, સમજ્યા? હું તો ચાલી જઈશ મારા બાપને ખેર. મારા બાપુ ગામના પટેલ છે, અને ગરજ હોય તો મને લેવા આવજો. મને તમારી કઈ ગરજ નથી, અને મને તમારી કઈ પડી પણ નથી. પદ્મા પદ્મા દીકરી તું શું સમજતી નથી? આવું તે કરતું હશે બેટા? જો મેં તો તને કઈ કહ્યું નથી ને. ચાલ ચાલ જો બા એને માથે ન ચડાવો. એક દિવસ તારા માથે છાણા થાપશે, તમારે જ ભોગવવું પડશે. પછી ભોગવજો તમે. મુરબ્બીઓ, વડીલો અને પંચ મહાજન ના બધા સભ્યો, હું તમારી પાસે ન્યાય માંગવા માટે આવ્યો છું. ન્યાય માંગવા તો પંચ બોલાવ્યું છે. આ તે ન્યાય આપવા તો પંચ ભેગું થયું. બરાબર, તો પછી આ પંચ મહાજન ના સભ્યોને મારે એક જ વાત કહેવાની કે મારું માંગું સ્વીકાર્યું હોવા છતાં દહીં કાનજી સાથે શા માટે વ્યવહાર રાખે છે? ન રખાય, ન રખાય, ખોટું છે. પણ કાનજી જોડે એના મનનો મેં સંધાયો છે. પણ માંગું તો ભીખાએ નાખ્યું છે. પણ એ તો પરણેલો છે અને પાછો છ છોકરીનો બાપ છે. જયારે કાનજી અને ડાઈએ તો એકબીજાને લગ્ન કરવાનું વચન આપ્યું છે. એટલે તું તારી પીપુડી વગાડ્યા વગર બેસને છાનું માનું ડોટ ડાયા? ભાઈ સાહેબ તમે મારો ન્યાય કરજો. કા અમે પંચમા નથી? એ ચી શું થઈ ગયું? વ્યવહાર ન રખાય, ભીખાએ માગું ન નાખવું જોઈએ. પટેલ હિલજી એ બીજી વાર લગ્ન કરી ઓલી જીવલી નો ભાવ બગાડ્યો. તું બીજાની વાત ન કર, આ ભીખાની વાત કર. પંચાયત ભીખા માટે ભેગું થયું છે. આજની પંચાયત બરખાસ્ત થાય છે અને મુદત પડે છે, પંચાયત પરિવાર મળશે. ભલે બાપ. પદ્મા ઓ બેટા. અરે બા તમે બેડા ઉચકી લાવ્યા. કઈ વાંધો રે દીકરા, ક્યાં ગઈ તારી બહુ? હવે છું રાડા રાડ કરી નાખી મારા નામ. સવારના પર્વ તને બોલાવી જ પડે ને, તારે તો પાણી ભરવા જવું જોઈએ. બાને આ ઉંમરે બેડા ઉચકવા પડે એ ઠીક કહેવાય? અરે બેડા તો મેં મારા બાપ ને ઘેર પણ નથી ઉચક્યા. એ તો જેનું કામ હોય એ કરે. અને આખો દિવસ તું કયા કામ કરે છે તો કે? પણ કામ કરવાથી તારી કંચન વર્ણી કાયા કઈ કરમાઈ નહીં જાય, સમજી? એટલે શું તમે મને કામ વાળી તરીકે લાવે છો? ના, ઘરની શોભા તરીકે. મૂકને દીકરા, એની સામે કટકટ કરવી નકામી છે. તમે ભલે દાઢમાંથી કહેતા હો, પરંતુ એમાંથી જ સત્ય બહાર આવે છે. તમે મને શોભાની પુત્રી જ લેખી છે, નહીં કે ધર્મપત્ની. ધર્મપત્ની તો સુખ દુઃખ ની સાથી હોય છે, વર અને ઘર બે ને વરેલી હોય છે, નહીં કે તારી જેમ માત્ર એક ને છે. વહુ ને જો આમ હળદૂત કરતા રહેશો તો આ ઘરમાં ખોડિયું કદી નહીં બંધાય. રેવા જેમાં ખાનદાની ગ્રહલક્ષ્મી હતી અને હજુ પણ છે, અને એ જેમ બધું કામ કરતી હતી એમ તારે કરવું જોઈએ. હું તો એટલું સમજુ. જો વાત વાતમાં રેવાનું નામ લેવાના હો ને એને ભૂલી જ ન શકવાના હો, તું તો આ ચાલી મારા બાપમાં. હવે હું તને કઈ નહીં કહેવા દઉં. જો હું તને કઈ કહું છું બા, તને કઈ સમાન જેવું છે કે નહીં? એ જતી હોય તો જવા દે, એ જશે તો બલાટા છે. બલાટા છે તો સાસુમાં વધારે જ વંશ મારા વગર. સોમા સોમા તું રોકે ને સોમા, આમ તો આપણે ઘરના કે ઘાટના સોમા રોકે નહીં. મહિમા શક્તિ નો તે ન જાણ્યો, ના જાણ્યો રે મહિમા.
રેવા ને હૈયે ભક્તિ નો સાગર ઘૂગવે છે એમાં આપના મંજીરા નો રણકાર ભળતા ચણ માં શક્તિ ના દર્શન નો લાભ મળ્યો. ચાલો જય હાટકેશ. કઉ છું સાંભળો છો? બોલો રેવા ક્યાં? બા મોટી બેન ક્યાં? રેવા, ઓ રેવા, રેવા રેવા રેવાને જોઈ છે? નહીં તો રેવા ક્યાંય નથી. રાત્રે તો ભજન ગાતી હતી. એને ધમાલ છે બધી. અમારી મોટી દીકરી રેવા નથી મળતી. હા, રાતે તે પિંડરીય ગ્રુપાળી સ્ત્રીને ઉપર જતા જોયા હતા. એ તો તમારે રેવા ન હોય? હે, પેલા ભાઈ જે પૂછતા હતા તે? એ બંને તો ગુમ છે. એ જ તો પિંડાર ના હોય. પગી પગી, તમે તરત જ રેવાને ગામ જાઓ, ખબર આપી આવો. એકલી નો નહીં, આના સાથે આનો વર નો સજોડે ભોગ દઈએ તો માં વધુ ખુશ થાય. ના ના, હું કુંવારી છું, પરણેલી નથી. મારો ભોગ આપો, હું કુંવારી છું. હું કુંવારી છું. સાંભળ્યું રાણીબા? હા સાંભળું છું. તું કુંવારી છે ને? આ કુંવારી જોડે તારા લગ્ન કરાવી દઈએ તો તને પસંદ છે ને? એક ભાવમાં બે ભાવ. છોકરી તું ચાલાક છે, પણ પકડાઈ ગઈ ભોળી. જાઓ, જલ્દી જાઓ, આના વરને શોધી લાવો. જાઓ, ત્યાં સુધી આને પૂરી રાખો. પણ એને વરને શોધવો ક્યાં? એ જ આને શોધતો આવશે. મહાકાળી, તારું ખપ્પર ભરીશ. પૈસા માટે ભીખાની વાતમાં હાજી હા કરી માતાના નામે દતિંગ કર્યું. મને માફ કરો માં, મારા દીકરાને સજા ના કરો, મને માફ કરો માં. પટેલ બાપા, અરે ભુઓ, પૂછો એને. ધૂણવાનું ને માતા નાનું ધતિંગ કરવાનું એને કોને કહ્યું હતું? ધતિંગ એટલે? ભુઆ, શું વાત છે? બાપા, આ ભીખાએ આપેલા પૈસા પાછા લ્યો. હું ખોટું બોલ્યો, માં કોપાયમાન થયા. અને મારો દીકરો બોલ્યો એટલે બીજા લગ્નથી મને દીકરો થશે એમ તે ખોટું કહેલું? હા, હું હજુ ધૂણ જ નતો. મને તો ભીખાલાલે કહેલું કે સોમાલાલની માં અને મારી માં બંને આવે છે, એમને એવું કહેજે કે બીજા લગ્ન થી એમનો દીકરો થશે. તમારો ભગવાન અને તમારા કહેવાતા ભગવાન નો આરતીઓ. અરે શેતાન. સોમાભાઈ શાંત થાવ. સોમાલાલ ઉશ્કેરાવાથી શું મળશે? ક્યાં હશે રેવા? પટેલ, પટેલ, કોણ છો? ક્યાંથી આવો છો? હું જાત્રાએ નીકળેલા નાગર કુટુંબનો પગી છું. તમારા ગામની રેવાને પણ એમણે જાત્રાએ સાથે લીધી હતી. અને એમણે કેવડાવ્યું છે. શું કેવડાવ્યું છે? ક્યાં છે રેવા? એમણે કેવડાવ્યું છે કે રેવાને પિંઢારા ઉપાડી ગયા છે. શું કહ્યું? મારી રેવાને પિંઢારા ઉપાડી ગયા? તમે બધાએ ભેગા થઈ મારી રેવાને જાનકી બનાવી દીધી અને રાજ્યાભિષેકના દિવસે જ વનવાસ, અને તે ઓછું હોય તેમ તેને રાવણ ઉપાડી ગયો. અરે રેવા, તે અંધશ્રદ્ધાને ભક્તિ માની તારી જાતને દુખી શુકરવા કરી. ચાલો પગી. સોમાલાલ, શી જાઓ છો? પિંઢારાનું પગેરું કાઢવા. જ્યાં સુધી રેવાને હેમ ખેમ સહી સલામત પાછી નહીં લાવું ત્યાં સુધી જંપીશ નહીં. પટેલ, પાણી મૂકું છું કે રેવાને પિંઢારાના હાથમાંથી છોડાવી નહીં લાવું ત્યાં સુધી ગામમાં પગ નહીં મૂકું. ચાલો પગી. ચાલો. ધાના ધાતોડી પપોડી, ધાના ધાતોડી પીપોડી, ધાના ધાતોડી પીપોડી, ધાના ધાતોડી પી. કા પાછો સને પાઠ થયો કે તમારામાં ભૂવો આવ્યો? કઈ જાતની બૈરી છે જ નથી સમજણ પડતી, જોતી નથી. હું નગારું વગાડું છું. ધાતોડી પીપોડી, ધાના ધાતોડી પીપોડી, ગામ ગધાડે ચડ્યું કે ગામ, ગધાડે ચડ્યું કે ગામ. ગામ તો ગધાડે નથી ચડ્યું, પણ ગધેડો ગામ પર ચડ્યો છે. એટલે તું મને ગધેડો કહેજે? તમને મારાથી કહેવાય? સમજુ છે. હું સમજુ નહીં કે ગધેડો ગોરો ગફાક હોય ને કામ કેટલું કરે.
અને ગધેડાને ડપણું મરાય, તમને કશું ના મરાય. અરે મેરા પણ ના મરાય, પણ એ તો કહો કે આ બધું છે શું? કેમ, મારા બીજા લગ્નની તૈયારી? અરે જોતી નથી આ ઘર અને મને દેલ કેવા સરસ રંગ રોગાન કર્યા છે. બીજા લગ્નની તૈયારી? ભાઈ હા પાડી, એ તો ના પાડતી હતી ને. કેમ, આપણામાં કહેવત છે ને, એક દીકરી અને બીજી ગાય, જ્યાં દોડે ત્યાં જાય. આ ડઈ ગરીબ ની દીકરી ખરી કે નહીં? હે, અને પછી શું જમઈ રાજી તો ભલે જ થતી છોકરી આગી પાછી. હે, અને મનસી કોના ભોગ લાગ્યા છે કે ભુવાનું વચન ટાળે? તારે મારા લગ્નમાં આવવાનું છે. હો, છોડીઓને સરસ લુગડા પહેરાવી તૈયાર કરજે, ધામધૂમ થી લગ્ન કરવા છે. ગયા વખત તો અભરખો, આ વખતે પૂરો કરવો છે. તમારે કજો અભરખા પૂરા? તમારો વરઘોડો અને તમારી જાનમાં છે કોણ એમ પૂછે તો કહેજો કે તમારી વહુ ને તમારા છૈયા. પટેલ, આવું નહોતું કરવું. તમે તો જાણતા હતા, છતાં પણ આવું કર્યું. ચાલો, વિધિના લેખમાં કોણ મિનમિક કરી શકે? જય અંબે. જય અંબે. બાપા, ગોરબાપા ગયા? હા, તારી વાત કરતા હતા. મારી શું વાત કરવાના હતા? અરે હું તો સાસુજીને સંભળાવીને આવી છું કે સાસુજી, હું તો જાઉં છું મારા બાપને ખેત. હવે મારા વગર વધાર જો વંશ અને સળગાવજો કુળ નદીઓ. હું એ પટેલ ની દીકરી છું. હા, બસ કર દીકરી, બસ કર. આવું ના બોલ, તું કઈ જાણતી નથી. બાપા, તમે આમ ઢીલા કેમ થઈ ગયા? વાત શું છે? બોલો, મને કહો શું વાત છે. બેટા, તને કેવી રીતે કહું? તારાથી સંભળાશે નહીં. બેટા, મેં તો તારું હિત જ જોયું ને ચૂપ રહ્યો. પદ્મા, મારી દીકરી, તને જન્મથી સર્પદોષ છે. મને શું છે? એ શું? સર્પદોષ, બડે સાપણ, એ નિશાની વાંધે નહીં. દીકરા, તને કદી સંતાન નહીં થાય, તારો ખોળો ભરાશે નહીં. બેટા પદ્મા, તારો જન્મ થયો પછી ખબર પડી કે તારી કોખે કઈ જ નહીં થાય. બાપુ, બાપુ, તમે મને પેલા કેમ ના કહ્યું? મારા અભિમાન માંગીને ભૂખા થઈ જશે. બાપુ, બાપુ, હું કઈ મોડે પડકારી રેવાને, સાસુને કે સોમાને? બેટા, હું રહ્યો બાપ, સમાજ એવો જમાય મળે તો આગ ઠરે, એથી બોલ્યો નહીં. દીકરા, મારી વાત સાંભળ. સોમો ગયો છે પિંડારા સાથે લડવા, તારી સાસુ એકલી છે. દીકરા, પરણ્યા પછી કન્યાનું સ્થળ કાં તો એનું સાસરું, કાં તો સ્મશાન. બેટા, મારી વાત માન. તારા સાસરે એને સંતાન સુખ તો નહીં આપી શકે, પણ બહુનું સુખ તો આપ. પટને વળગી ન રહે બેટા, વળગી ન રહે. બાપુ, વાંચણીને વાંચું અને વાંચણીને માનશું, જઈશ. એના ખાનદાનનો વંશ વેલો તો નહીં વધારી શકું, પરંતુ એનો વાલ મેળવવા માન મુખીની સેવા કરીશ. બાપુ, તમારી દીકરી છું ને, તમારું ખોડું નહીં લજાવા દો. બાપુ, સોમાભાઈ પણ ગયા? હા બેટા, સેવા ગઈ, પદ્મા ગઈ, ને સોમો પણ ગયો. સમજ નથી પડતી બેટા કે આ ઘરનું શું થવા બેઠું છે. આ ફાટે ત્યાં ક્યાં થીગડું તો? હે ભગવાન, કયા પાપનું ફળ આપશ મને? બા, એમ હિંમત ના હારી જાઓ, ભગવાન સૌ સારાવાના કરશે. અને તું સારા વાના કે છે દીકરી, નમો એક પછી એક તૂટી જાય, આ હાથ પછી જાય તો કાળજું કેમ હાથ મારે બેટા. બા,
પાછી આવી ગઈ છું, તમને એક વાત કહી દો. મારે કઈ મારે કઈ નથી સાંભળવું બેટા, કઈ નથી સાંભળવું બેટા, કઈ નહીં વધું વધું હો બેટા, તને કઈ નહીં કહું. પણ બા, મારા બાપા કહેતા હતા કે મને ખબર છે. તમને બધી ખબર છે? હા, પટેલની દીકરી લાડમાં ઉસેલી એને કઈ ન કહેવાય ને. પણ બા, વાત એમ નથી, વાત એમ છે કે મારે કઈ નથી સાંભળવું પદ્મા, મારે કઈ નથી સાંભળવું. તું મારા ઘરની લક્ષ્મી છે, એટલું જ બસ છે. પદ્મા, મારે કશું નથી જોઈતું, કશું નથી જોઈતું. તું મારા ઘરમાં પાછી આવી, એથી વધુ મારે શું જોઈએ? પણ બા, તમે મારી વાત તો સાંભળો, મારે એક વાતની ચોખવટ કરવી છે, નહીં તો તમે મને ધિક્કારશો, મને હળદૂત કરશો. મારે કઈ નથી સાંભળવું દીકરી, કઈ નથી સાંભળવું. દીકરી ભાભીને કહે કે. હા ભાભી, બાને એવું કશું નથી, તમે આવ્યા એટલું બસ છે. બા, ભાભી આવ્યા, હવે ભાઈ પણ ફોટી કરીને આવશે, મારું મન કહે છે સૌ સારા વાના થશે. પણ બા, પાછું બોલી છો બેટા, તમારી વહુ નહીં પણ દીકરી છે બસ. બા, રાતના આરામ કરી સવારે ઉપડી જઈશું. અરે આરામ કેવો, રેવાને કઈ થશે તો? શું તકલીફ છે ભાઈ? આમના ઘરવાળાને પિંઢારા ઉપાડી ગયા છે, અમારે પિંઢારા થાનકે પૂગવું છે. રાત્રે આરામ કરી સવારે ઉપડી જજો, એ દિશા હું બતાવીશ, એ લોકોની ગુફા આ તરફ છે. હાલો આરામ કરો, સૌ સારા વાના થશે. ચાલો. કા બાપા, આમ નિહાહો કા નાખો? ઓલા ભાઈ ની ઘરવાળી ને પિંઢારા ઉપાડી ગયા. શું વાત કરો છો, પિંઢારા ઉપાડી ગયા? એ ઓલાની ઘરવાળી હતી? હા, પિંઢારા ને જાત માં ક્યાં પાની. મને કીધું બાપા. ના ના, પિંઢારા ને ભારે થયો. એ ક્યારે નીકળવાના છે? હવારે નીકળશે, આરામ કરે કે નહીં? ગધેડે ચડાવે ને પછી તું મને શું એમ પૂછે છે? યાદ રાખજે ડાઈ, હવે પછી જો તારો વાંક હશે ને તો હું જોઈ લઈશ. હા, ત્યાં દોડા ફાડી ફાડી ને તું મને બીવડાવે છે, એના કરતા એ તારા વરને જ આંખની કીકી એ નચાવું એમ ને? પણ એમ કરવું એ સારું નહીં. હું તો મારા કાનજી ની રડ લઈને બેઠી છું અને એ કાકા જેવા ભીખાલાલ થી તો ભાગતી ફરું છું. સાચી તું દિલથી કહે છે ડાઈ? હા મનજી, તો જો હું એ ભોય ઉપર પર શું કોતરતી હતી, હૈયે જે ઘૂંટાયેલો છે તે કાંજી નો કા. એથી રોડું શું ડાઈ, જો એમ જ હોય તો આજના પ્રેમી તું પૂરે પૂરી કરી નાખ બાળા ખડી. પણ વચ્ચે ભીખા કાકા નો ભાવ આવે છે તેનું શું? એ ભમરડા નો તો ખીલો ઘસી નાખવો પડશે ને એ હું કરીશ. તારે માત્ર હું કહું તેમ જ કરવાનું. તમે કહો એમ કરવા તો તૈયાર છું. ક્યાં હું ને ક્યાં એ ભીખા કાકા? તમે બેઉ જણ આપણા ગામની તળાવ પરની દેરીએ જઈ માતાજી સાક્ષી છાના મને લગ્ન કરી નાખો અને જેમને મને પગે લાગી લેજો. થયું, કોઈનાથી કઈ કહેવાશે નહીં. આગે આગે ગોરજ જાગે, આગે આગે ગોરજ જાગે ને ભીખા કાકા ભાગે. વાહ મનસી કાકી વાહ, હમણાં કાનજી આવે એટલે વાત કરું. એક વાર લગ્ન થયા એટલે થયું, કોઈ કઈ કરી ન શકે. તમ તમારે કરો કંકુના, લે ત્યારે આવજે. આવજો કાકી, આવજે. Thank you.
દેશે આ તો આપણું બલિ આ દઈ દેશે કોણ છો તમે તમે પિંઢારા તો નહીં તમારે શું જોઈએ છે ક્યાં છે મારી રેવા અમે તો તમને લઈ જવા નીકળ્યા હતા ચાલો જૂતા રહીને તો લઈ જઈએ ને મેં તમને માર્યા હોત તમારી રેવાનો પત્તો ન લાગત હું તમારી સાથે આવું છું ચાલો 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 કોણ છે આ પેલિસ્ટીનો ધણી હાજર કરો રેવા 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 કોણ છો કોને બોલાવો છો રેવા હું સોમુ તારા સોમુ હું તમને નથી ઓળખતી મેં પહેલા તમને જોયા નથી મારું નામ રેવા નથી રેવા તું મારી પત્ની છો તમારી કઈ ભૂલ થાય છે મારા તો લગ્ન જ નથી થયા બાકી નથી તમારી સાથે કોઈ સંબંધ કે નથી કોઈ સપણ આ માણસને કઈ ભ્રમ છે મારા એની સાથે લગ્ન નથી થયા આ મારી પત્ની છે રેવા આ પણ ખરું છે રૂપવતી સ્ત્રીને જોઈને બધા જ એને પોતાની પત્ની બનાવવા માંગે છે મૂંઝવણ છે આ એનો પતિ હોય પણ ખરો ના પણ હોય ખબર કેમ પડે પડશે ચાલો સાંભળું છું કે કોણ છો કોને બોલાવો છો હું રેવા તમારી રેવા રેવા હું તમને ઓળખતો નથી હું તમારી પત્ની રેવા તમારે કઈ ભૂલ થતી લાગે છે હું પરણેલો જ નથી પ્રભુ આ પણ ખરું છે સ્વરૂપવાન પુરુષોને જોઈને બધી સ્ત્રીઓ એને પોતાનો પતિ બનાવવા માંગે છે તો શું તમે મને નથી ઓળખતા રેવા તને ન ઓળખું અરે તારા સ્પર્શથી તારા શ્વાસથી તારા હૈયાના ધબકારાથી તને ઓળખું છું તો પછી આમ કેમ કર્યું તમે હું તને પૂછું તે આમ કેમ કર્યું માં કાલીની પૂજા કરતા અંધશ્રદ્ધાળુઓ ભોગ ચડાવવામાં ભક્તિ માને છે તમારો ને મારો ભોગ આપવા માંગે છે હું નથી ઈચ્છતી કે પદ્માનો ચાંદલો મારા લીધે ભૂસાય અને હજી હજી તો માં તમારા ઘરમાં ઘોડિયું બંધાવવાની છે રેવા તો તું એવી નેવી ઘેલી ને ભોળી રહી અરે આપના બંનેના મોત હારે થાય એથી રોડ ઉપી જોશો ના ના આવું ના બોલશો રેવા એ જ 32 લક્ષણો એનો ધણી છે આવી જોડી ભોગ માટે બીજી નહીં મળે જાઓ તૈયારી કરો માં તું તો જન્મ આપે છે કરતા તું છે ધરતા તું છે તું હરતા તો બને જ નહીં માં એમને ખબર નથી કે માતાજી ભોગ થી રજે નહીં કોપાઈ મન થાય એની સંગતિ આપણે અભી કેવ સમજમાં નિર્દોષ ને જાન લે તેઓ બેવડા દોષી થાય છે એટલે માફ કર Good.
I'm gonna go get some more.
घर छोड़ू तेरी लुटारू भाई अन्य बचावी साथ करे तो नागर कुटुंब नाने लाल तीर्थ ने जात्रा ही करी छे बाबा आ नास्तिक कौन छे नास्तिक छे ना तनी दीदी तो तभी गया नहीं सुदेवी आ तो बोल भाई तुम्हारा नसीब सारा कि तुमने देवा जेवी वो मिले छे शो लाभ छे पगे चलो ना जब भी मैंने मेरा पास है और पगे तुम्हें सब छुटा करता है तब जाओ ने गया और कहिया कि रेवा ने चुना हम क्या उसे तुम कहो पड़े जाओ तुम्हारा नाम क्या छे सुनो बाप ना श्रीफल शानू श्रीफल छे तारी इच्छा ने पूर्ति माटे बाधा रखी छे नर्मा खाने के अंबाजी ना हवन में पदरा उसे इतनी जमाई घर गोरी बनना से साथ जाकर पूरी थी आपने कनक पता है जो शिव अम्मा जी हेलो बैठ जाओ आज ही आपका मन इच्छा पार करी हे माता जी हमारी लाज रखो माफी सुनो लाज रखो भाई अपने हमेशा तो माता आनंद में हो जाते हैं पांच बजे मुझे जिंदगी पर जिंदा जलाने कानिया तारू भूनू था क्या तारी पिपुरी वगाड़ी मारी पिपुरी वगाड़ी अरे काका अरे काका अरे माता जी तुम्हारी पिपुरी वगाड़ी Oh,
निराश नहीं करे अपने वंश में लो फलशे अने फूलशे जीत करो छो અમે નવમા થાને કે પહોંચ્યું કે તમારે કઈ જરૂર ખોડ્યું બતાશે હું અમે જ રેવાને મૂકી જઈશું જાઓ તમે જાઓ તમને મારા સોંગ અંબા માની આણ અંબા માં એવા હું જઈશ તારા કેણે પણ અંબા માં આ કેળાશે તો તારી જાતને અને પોતાના સંતાનો સુખથી વંચિત રહે છે
કે જગતની કે છે સત્ય છે સચી હોય તો કેમ તો કેમ તો કેમ દેવા દીકરી અંબામાં આવા તોફાની દીકરા બહુ જ વાલો છે તું આને આવો પકાર દે એ તો ખૂબ જ કહું એ તો મારા લાડકા બની જાય થોડા દિવસ માં બંને જણા આવી જશે એ રામ રામ આજ ભગવાન જ માતો નથી Thank you.
दशमी दश अवतार जय विजया
જરૂર છે, વખત પડે હું જરૂર પછી આવીશ.
તમે જાઓ તમે મારા સો પાછ સંભાશ તમારું નહીં જમડે વા તારું મને કીધું હતું તારું મને નાસ્તિક મળી ગયું હતું પણ તારી ભક્તિના ફળને જોઈને જે પત્તી પીડતો નહોતો તે પણ પીગળી ગયો તમે પાછા બચાવ તો તમને હું અંબા આ શું કર્યું રેવા બાપુ પોતાની દીકરીનું હિત જોવાનું સ્વાર્થ બધા જ મા બાપને હોય છે અને રેવા તો મારી બહેન છે એને ત્યાગે તો હું પરણી શકી છું શું એમનું સંતાન મારું સંતાન નહીં કહેવાય અરે રેવા તું ઉદાસ કા અરે આવો પ્રસંગ તો મનનો ઉત્સવ ન કહેવાય મને તો આજ ખૂબ જ આનંદ છે આ તારા ત્યાગની જીત છે તારી ભક્તિનું ફળ છે આ આપણા કુટુંબ માટે આજે આનંદ દિવસ દેખાડ્યો છે રેવા સુખ તો વહેંચવાથી જ મળે છે તે જ શીખવે છે ને અને તું પોતે ઉદાસ હું તને લેવા આવી છું રેવા એ તારો ચાહક તો છે અને રહેશે ના પદ્મના તને અન્ય જોયું છે અન્ય થઈ રહ્યો છે અને તે પણ મારા હાથે ખોટો તારો ભરાવો જોઈતો તો તો ચિંતા ન કર માર્ગ અને માર્ગ માં જ કાશે રેવા મારે તારી પ્રાર્થના સાંભળી છે આજે હું ખરેખર ખૂબ જ ખુશ છું રેવા ચાલ ખરે એક ઘરમાં તારી જ ફરક છે મેં તેને અન્યાય કર્યો છે માં આ શું કર્યું તે તારા કહેવાથી પણ મારે બોલાવી અને તારા જ હાથે એને અન્યાય રેવા એ ખોટું હતું મારે ના વચન ભંગ ભંગ ખોટા અમ ઘોડા ને ને બમા અમ ઘોડા ને હું નહીં થવા દો Thank you.
જીવના લગ્ન પદ્મા સાથે કરાવ્યા કે મારા કુળમાં કેવો પતિ એના બદલે આ માને માગ્યો હતો પદ્માનો ખોળો ભરાય અને તે મારા ઉદરમાં દીવો પ્રગટાવી અને વચન ભંગ વિના તારી માતા કે લી દીધી મા જગત તાકા કે શીખ શું મળશે કે તારે દ્વારા આવેલો ભક્તિ જન્મે તે શું આપ્યું ન્યાય કે ન્યાય તે વર્તાવ દીધું કે સુખી થા તથા